अर्थकारण पर विश्व व्यापार संगठननी जे असरो सर्जाय छे अथवा असर वत्ता ओछा प्रमाणमां જોવા મળી છે એ અસરો કઈ કઈ છે એની વાત કરીએ તો પહેલું જ મહત્વનું કારણ કે ભારત છે ને એ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપનાથી લઈ અને અત્યાર સુધી એનું મુખ્ય સભ્ય રહ્યું છે એના સભ્ય દેશ તરીકે જોડાયેલું છે એટલે ભારતીય અર્થતંત્ર ઉપર એની અસર વધતા ઓછા પ્રમાણમાં થયેલી જોવા જ મળે છે એની મુખ્ય અને મહત્વની જો અસર હોય તો આપણો વિદેશ વ્યાપાર છે એટલે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.50% જ હતો માત્ર આખા વિશ્વ વર્લ્ડ લેવલે આપણે જે વેપાર કરતા હતા ને એ માત્ર 0.25% હતો એમ કહીએ તો પણ ચાલે અને એ 0.5%માંથી વધીને 1% જેટલો ઊંચો લઈ જઈ શક્યા છે 50% વધારો આંતરરાષ્ટ્રીય કક્ષાએ એટલે ઘણો બધો થયો ગણાય આપણને આમ સંખ્યા ઓછી લાગે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ મહત્વનો કહી શકાય એવી અસર થઈ કે ભારતીય અર્થતંત્રની આપણે જે વિદેશ વ્યાપાર છે એનો હિસ્સો છે એ વધારી શક્યા છે નંબર 2 ભારતની તૈયાર વસ્ત્રોની નિકાસની અંદર વધારો થયેલો જોવા મળે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારત જોડાણું એટલે આપણે તૈયાર વસ્ત્રો હશે કાપડને બનાવી અને એમાંથી તૈયાર થયેલી વસ્તુઓ બીજા દેશની અંદર મોકલીએ છીએ એ ઉત્તરોત્તર વધતી ગઈ છે દિન પ્રતિદિન એમાં વધારો થયો છે એટલે કે નિકાસ વધી છે ત્રીજું જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠનની અંદર ભારત જોડાવાને કારણે WTOની અંદર ભારત જોડાવાને કારણે ભારતની ખેત પેદાશોની નિકાસ વધારી શકાય છે વિશ્વની અંદર એટલી બધી ખેત પેદાશોની માંગ વધી દાખલા તરીકે આપણે કેરીની પહેલાંની તુલનામાં અત્યારે વધુમાં વધુ બીજા દેશોની અંદર નિકાસ કરીએ છીએ ઘઉંની આપણે હવે નિકાસ કરતા થઈ ગયા છે ચોખાની નિકાસ કરતા થઈ ગયા છે તો આ ખેત પેદાશો છે એ અન્ય દેશોની અંદર આપણે મોકલી અને આપણે વધુને વધુ નિકાસ કરતા થઈ ગયા છે તો એ આપણા દેશના અર્થતંત્ર માટે આવકરૂપ અને પ્રોત્સાહક સાબિત થાય છે આ આવડે એટલે આપોઆપ આવડે કે નિકાસ વધી એટલે વિદેશી હૂંડિયામણની જે આવક છે એ આવકમાં વધારો થયો વિદેશી હૂંડિયામણ એટલે આપણા દેશમાં તૈયાર થયેલી વસ્તુ અન્ય દેશમાં મોકલવામાં આવે અને તેના બદલામાં આપણા દેશને જે નાણું પ્રાપ્ત થાય તે નાણાંને વિદેશી હૂંડિયામણ કહેવાય આ વિદેશી હૂંડિયામણ જેટલા પ્રમાણમાં આપણે નિકાસ કરીએ તેટલા પ્રમાણમાં આપણા દેશમાં વધુને વધુ આવશે અને તેને કારણે ભારતની આવકમાં વધારો થશે જે અર્થતંત્રને પ્રોત્સાહન પૂરું પાડશે આ રીતે તમે યાદ રાખી શકો કે વ્યાપાર વધ્યો નિકાસ વધી એટલે સ્વાભાવિક છે કે આપણા દેશની અંદર આવક વધી એટલે દેશના અર્થતંત્રમાં ઉત્તરોત્તર વધારો થયો એટલે સંયુક્ત રીતે આ ચાર પોઈન્ટને તમે આ રીતે યાદ રાખી શકો કે જે વિશ્વ વ્યાપાર સંગઠનની મહત્વની અને મુખ્ય કહી શકાય એવી અસરો છે